नमस्कार, अहीं धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 3 सुरेख नियत संबंध। सुरेख नियत संबंध में आपणे विभागे जेना आपणे विकल्पो आपेला छे ए जोईए। अमुक जे गाणितिक विकल्पो हशे एनी गणतरी करशुं, बाकी थियोरिकल विकल्पो तमने याद राखवा पड़शे। आनो लीथो पण आपणे जे ते ग्रुपमां मूकेलो ज छे, ए लीथाने खास करीने तैयार करवो। तो विकल्प में जोईए आपणे विभागीयनो विकल्प नंबर 1 के पहलो विकल्प तमने आपेलो के नीचेना पैकी क्या बे चल वच्चेनो विधेयात्मक संबंध दर्शावे छे। तो विधेयात्मक संबंध आपणे જોઈ ગયા નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર a + bx, આ a અને b વચ્ચેનો તમને શું દર્શાવે છે, એક પ્રકારનો વિધેય દ્વારા સમીકરણ દ્વારા સંબંધ દર્શાવે છે। તો પહેલામાં જવાબ આવશે નિયત સંબંધમાં, નિયત સંબંધ। આ નિયત સંબંધ નામનું ચેપ્ટર એવું છે કે જેમાં તમને એકબીજા ચલનો વિધેય દ્વારા, વિધેય એટલે સમીકરણ દ્વારા તમને સંબંધ દર્શાવાય છે। विकल्प नंबर 2, नियत संबंध की श्रेष्ठ अन्वयजित रेखा कई रीत थी मेळवाय छे। नियत संबंध रेखा ना अभ्यास नी बे ज रीतो छे, एक विकर्ण आकृति नी रीत अने बीजी न्यूनतम वर्गो नी रीत। नियत संबंध ना अभ्यास नी बे ज रीत छे, आमा विकर्ण आकृति नी रीत द्वारा कोई आपणने कोई समीकरण मळे नहीं। આપણે જે સીધી રીત, ટૂંકી રીત કે સાચા મધ્યકની રીત લેતા, એ ક્યાં કઈ રીત હતી, ન્યૂનતમ વર્ગોની રીત। એક જ રીતે આપણે દાખલા અહીંયા તમને ગણવાના છે નિયત સંબંધમાં, એ કઈ રીત છે, ન્યૂનતમ વર્ગોની રીત। આ વિકર્ણ આકૃતિમાં કોઈ તમને સમીકરણ મળે નહીં। તો અહીંયા બીજામાં જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત, એ જવાબ તમને આપેલો હશે ન્યૂનતમ વર્ગોની રીત। ત્રીજો નેક્સ્ટ વિકલ્પ, પ્રચલિત સંકેતમાં BYX એટલે શું, તમને એવો પ્રશ્ન માંગ્યો હશે BYX એટલે શું। તમને આ સમીકરણમાં x બરાબર 5 મૂકો તો y એનો અંદાજ મળતો, x બરાબર 6 મૂકો તો y એ પ્રમાણે મળતો। તો અહીંયા તમને એવો સી જવાબ આપેલો કે x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર દર્શાવે છે। અને તમે એક્સમાં 5 હતા અને 6 મૂકો તો શું ફેરફાર થાય, એ દર્શાવતા આપણે શું કહેવાય, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એટલે કે એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો ફેરફાર। તો એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર થવાથી વાયની કિંમતમાં થતો ફેરફાર દર્શાવતો માપ, એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા। ચોથું, નીચેના પૈકી ક્યુ સૂત્ર સાચું છે, BYXના તમને આર વાળા સૂત્ર આપેલા છે, તો આપણે BYXનું સૂત્ર જોઈ ગયા, આર ગુણ્યા SY છેદમાં SX, આવું સૂત્ર આપણે આપેલા, જે તમને સૂત્ર સહસંબંધાંક વાળા આપેલા છે। તો BYX બરાબર આર ગુણ્યા SY છેદમાં SX, એવો તમને D જવાબ આપેલો છે, આમાં ક્યુ સૂત્ર આવશે D। પાંચમો વિકલ્પ, નીચેના નિયત સંબંધ રેખા હંમેશા ક્યાં બિંદુમાંથી પસાર થાય, આ ઘણી બધી વાર વિકલ્પ પૂછાયેલો છે કે નિયત સંબંધ રેખા હંમેશા X̄ Ȳ સરેરાશ માંથી જ પસાર થાય, એટલે આનો જવાબ આવશે X̄ Ȳ। છઠ્ઠા વિકલ્પમાં તમને જોઈએ તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાન ત્રુટી એટલે શું, તો ત્રુટીનું સૂત્ર આપણે અગાઉના દાખલામાં જોઈ ગયા, Y-Ȳ, એટલે કે ચલ વાયની વાસ્તવિક કિંમત અને ચલ વાયની અંદાજિત કિંમત વચ્ચેના તફાવતને શું કહેવાય, ત્રુટી। તો આમાં જવાબ એવો તમને એ આપેલો છે, એટલે છઠ્ઠામાં જવાબ તમારો આવશે એ બરાબર Y-Ȳ। સાતમા વિકલ્પમાં તમને એવું કહી શકે કે જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે છે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય,
आ वेचाण वस्तुनु वेचाण आपेलू छे अने बीजी वस्तु तमने जाहेरात खर्च आपेलू छे। जाहेरात खर्च जो तमे वधारो तो वेचाण वधवानुं, जाहेरात खर्च तमे घटाड़ो तो वेचाण घटवानुं। आ जाहेरात खर्च ऊपर आधार राखे छे वेचाण, एटले जाहेरात खर्च थी स्वतंत्र थयो, एनी जाहेरात खर्चनी सापेक्षमां आ वेचाण तमने मळे। जो स्वाभाविक छे कि जाहेरात वधारो तो वेचाण वधवानुं, जाहेरात ओछी करो तो वेचाण ओछुं थाय। तो जाहेरात खर्च स्वतंत्र चलती हो, जयरे वेचाण निरपेक्ष चलती हो, तो आम तेरे वेचाणनी एले कि वायनी आ स्वतंत्र चल से, तो वेचाणनी जाहेरात खर्च पर नियत संबंध रेखा दर्शाए। वेचाणनी रेखा थाय ए कोना पर आधार राखे से, तो कि जाहेरात खर्च पर, वेचाणनी जाहेरात खर्च पर नियत संबंध रेखा जवाब आ सी जवाब तमने आपेलो छे। विकल्प नंबर 8, नीचेना पैकी वाईनी एक्स पर नियत संबंध रेखा कई से? नियत संबंध रेखा तमने समीकरण मांग्यू छे तो ए प्लस बी एक्स, आपणे नियत संबंध रेखा अगाउ मोटा दाखलामां बधामां जोई गया। वाईनी एक्स पर नियत संबंध रेखा कई से? तो एवो सी जवाब तमने आपेलो छे, वाई केप बराबर ए प्लस बी एक्स, आवो तमने सी जवाब आपेलो छे। विकल्प नंबर 9, सहसंबंधांक आर नी कई किंमत माटे नियत संबंधांकनी किंमत शून्य थाय? आपणे नियत संबंधांक एटले बी नी किंमत शून्य थाय तो तमे सहसंबंधांक शुं लो? तो आर तमारे शून्य लेवो पड़े तो ज नियत संबंधांक शून्य थाय, कारण के विचलन गमे ते होई शके। तो नियत संबंधांक बी आर नी कई किंमत माटे, तो आर बराबर जीरो लो तो नियत संबंधांक जीरो थाय। तो आमा 9 मां जवाब आवशे जीरो, तो जीरो एवो तमने जवाब आपेलो छे। जवाब आपेलो छे डी, तमने जवाब आपेलो छे। विकल्प नंबर 10, दसमा विकल्पमां तमने एवुं कहेवा माँगे छे के बे चल वच्चेना नियत संबंध अभ्यास में निश्चयता आंक एटले शू? आप दाखलो टूको दाखलो जी गयो, निश्चयता आंक एटले शू दसमा विकल्प में? तो आप आर स्क्वेर आव लखता, निश्चयता आंक एटले शू? कैपिटल आर स्क्वेर, कैपिटल आर स्क्वेर एटले शू? स्मोल आर स्क्वेर, अने आर एटले शू? सहसंबंधांक। तो सहसंबंधांक वर्ग करो ये तमारो शू थयो? निश्चयता आंक। तो हवे तमने बी जवाब आपेलो छे, तो बी तमारो जवाब आवशे बी, सहसंबंधांकनो वर्ग, सहसंबंधांकनो वर्ग। विकल्प नंबर 11, जो वाईनी एक्स पर नियत संबंध रेखा तमने आपेली छे आमां 11 विकल्पमां वाई केप बराबर 10 + 3x, तो एक्स बराबर 20 माटे अनुमान शुं थाय? आमां एक्स बराबर तमे 20 लो तो 20 तरीने 60, 60 ने 10 70, तमारो जवाब आवशे 70। तो एवो सी जवाब तमने આપેલો છે। વિકલ્પ નંબર 12, વાય ની એક્સ પર ની તમને નિયત સંબંધ રેખા આપેલી છે 2x + 3y - 50 = 0 હોય તો BYX બરાબર શું થાય, એટલે કે નિયત સંબંધાંક શું થાય? તો આપણે સ્વાભાવિક સમીકરણ બનાવવું પડે વાય બરાબર, તો વાય બરાબર અહીંયા સમીકરણ બનાવવું હોય BYX આપણે શોધવાનો, તો વાય બરાબર સમીકરણ જોઈએ, તો આ બે ચલને આપણે ઓલી બાજુ લઈએ એટલે 3y બરાબર ઓલી બાજુ જાય એટલે 50 પ્લસ થઈ જાય, આ ઓલી બાજુ જાય એટલે -2x। હવે આપણે વાય બરાબર સમીકરણ બનાવવાનું તો 3ને ગુણાકારમાંથી ક્યાં લઈ જઈએ? ભાગાકારમાં લઈએ, તો વાય બરાબર આના સંપૂર્ણ નીચે તમે 3 મૂકો તોય હાલે, અથવા પર્સનલી નીચે આ બેની નીચે 3 જાય -2x ભાગ્યા પણ 3, ગુણાકારમાંથી ક્યાં જાય? ભાગાકારમાં। તો એક્સનો જે સહગુણક હોય નિયત સંબંધ રેખામાં વાય કેપ બરાબર આપણું સમીકરણ આવું એ પ્લસ બી એક્સ, એમાં એક્સનો જે સહગુણક હોય એને શું કહેવાય? બી, એટલે કે બી વાય એક્સ। તો અહીંયા બી વાય એક્સ, એક્સનો સહગુણક શું છે? -2/3 આપણો જવાબ આવશે। તો આવો તમને જવાબ આપેલો છે સી આપેલો છે।
अगो नेक्स्ट विकल्प विकल्प नंबर 13 13मो विकल्प वाई कैप बराबर 30 माइनस 1.5 एक्स छे। जो एक्स बार बराबर 10 होय तो वाई बार नी किंमत केटली थाय? तो स्वाभाविक आपणा समीकरण वाई कैप बराबर ए प्लस बी एक्स और समीकरण एमां आरियो ए बराबर केटला आपेला छे 30 आपेला छे, तमने बी बराबर आपेला छे माइनस 1.5 आपेला छे आमां एक्स ना सहगुणक ने शू कहवाय बी, तो ए नु सूत्र मेको वाई बार माइनस बी एक्स बार। तो अँ तमने ए बराबर आपेलो छे 30, वाई बार आपणे शोधवानो छे माइनस बी, बी आपेलो छे माइनस 1.5 अने एक्स बार तमने आपेलो छे 10। तो 30 बराबर अहीं काउंस बी माइनस छे एटला माटे अहीं काउंसमां मूकजो वाई बार माइनस 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 शू थी जशे प्लस 10 वडे गुणो एटले 15 તમે આ બાજુ આવો એટલે 30 આની બાજુ એટલે માઇનસ થઈ જાય 15 બરાબર વાય બાર, તો 30 માંથી 15 જાય એટલે વાય બાર તમારો જવાબ આવશે કેટલો 15। આવો જવાબ તમને આપેલો છે, સી આપેલો છે। નેક્સ્ટ વિકલ્પ વિકલ્પ નંબર 14માં વિકલ્પમાં યુ બરાબર એક્સ માઇનસ 15 ભાગ્યા 10 અને વી બરાબર વાય માઇનસ 50 ભાગ્યા 2 બીવાય એક્સ તમને આપેલો છે 7.5, તો બીવીયુ શોધો। તો બીવીયુનું સૂત્ર આપણે જોઈ ગયા, બીવીયુ બરાબર શું સૂત્ર લખેલું છે, બીવાય એક્સ ગુણ્યા આઈયુ છેદમાં આઈવી, અથવા અહીંયા તમે સી એક્સ ભાગ્યા સી વાય એવું પણ લખી શકો। તો અહીંયા બીવાય એક્સ તમને આપેલું છે 7.5 ગુણ્યા યુ, એટલે યુમાં શું ભાગાકાર કરેલો છે 10, આઈવી એટલે વીમાં શું ભાગાકાર કરેલો છે 2। આ સ્વાભાવિક નિયમ ઉપર સરવાળા બાદબાકીની કોઈ અસર નથી થતી, ગુણાકાર ભાગાકારની થાય છે, અહીંયા બાદ કર્યા એની કોઈ અસર થાય નહીં, પણ આ જે તમે ભાગાકાર કર્યા યુ અને વીમાં એની અસર થાય। તો 75 ભાગ્યા 2 એટલે 37.5, આવો તમને જવાબ આપેલો છે સી। અને છેલ્લો 15મો વિકલ્પ આર બરાબર 0.8 હોય તો ચલનના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય? હંમેશા ચલન નિશ્ચયતાના આંક ઉપરથી નક્કી થાય, ધ્યાન રાખજો, ચલન હંમેશા નિશ્ચયતાના આંક ઉપરથી નક્કી થાય, અને નિશ્ચયતાનો અંક એટલે કેપિટલ આર સ્ક્વેર, અને ચલન હંમેશા ટકાવારીમાં હોય, તો નિશ્ચયતાનો આંક કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર, અગાઉ આપણે સૂત્ર જોઈ ગયા, તો 0.8નો વર્ગ 0.64, પણ ટકાવારીમાં ચલન હોય એટલે ગુણ્યા 100 કરી નાખો એટલે 64% ચલન આવશે, તો આવો જવાબ તમને આપેલો છે બી। તો ઘણા બધા વિકલ્પ ગણતરી આધારિત હશે, ઘણા બધા વિકલ્પ તમારે થિયરીકલી યાદ રાખવા પડશે। તો આ હતા આપણે વિભાગ એના વિકલ્પો, નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બી જોઈશું। રેડી, થેન્ક યુ।